द्वारा सारा नागरिकोनुं घडतर करी शकाय छे, मनुष्यनो आंतरिक विकास थाय छे। आ हेतुथी महाराजा सयाजीराव गायकवाड़े 123 वर्ष पहला नवसारी शहर में सयाजी वैभव लाइब्रेरी नुं लोकार्पण कर्युं हतुं। 1,40,000 जेटला पुस्तकों धरावती आ लाइब्रेरी छे, जेमां विद्यार्थीओना कौशल्यने खीलववा नवतर प्रयोग हाथ धरायो छे। બાળકોનું વેકેશન રચનાત્મક રીતે કેવી રીતે આપણે કરી શકીએ એ વિચારથી વેકેશન વાંચનોત્સવની શરૂઆત કરી હતી। જ્યારે એ એન્ટર થાય છે તે વખતે 5 બુક્સ વાંચીને એક નોટબુક પુરસ્કાર રૂપે પ્રાપ્ત કરતો હોય છે। એટલે એક બાળક જો 100 પુસ્તકો વાંચે તો આખા વર્ષ દરમિયાનની 20 નોટબુક્સ એ પોતાની કમાણીમાંથી મેળવે છે। એટલે આ એક મુખ્ય આ પ્રોજેક્ટનો મુદ્દો છે। બીજું છે કે તર્ક અને બુદ્ધિની રમતો। લગભગ લાઇબ્રેરી પાસે 115 જેટલી ગેમ્સ છે અને બાળકો રોજ સવારે 10-12 અહીંયા રમવા આવે છે। એની બાય પ્રોડક્ટ્સમાં એમનું શેરિંગ કેરિંગ એ પણ બધું વધે છે અને ઘરમાં કદાચ આટલા બધા ગેમ્સ એમને ન મળી શકતી હોય તો અહીં આવીને એની વિવિધતા પણ મેળવી શકતા હોય છે। દર બુધવારે અને શુક્રવારે મોટિવેશનલ ફિલ્મ્સ બાળકોને બતાવવામાં આવે છે અને ફિલ્મ જોયા પછી એના પર એ લોકો ચર્ચા પણ કરે છે કે આમાંથી શું સારું એમને જાણવા મળ્યું છે, પોઝિટિવ નેગેટિવ પોઈન્ટ્સ, ડાયરેક્શન પોઈન્ટ ઓફ વ્યૂ, એક્ટિંગ, બધી જ રીતે એના પૂરક પાસાઓની બાળકો ચર્ચા કરતા હોય છે। કોરોના કાળના એક લાંબા અંતરાલ પછી ફરીવાર પુસ્તકાલય બાળકોના પગલાઓથી જીવંત થયું છે। આ માટે પુસ્તકાલય ઉમંગનું આંગણું સજાવી તૈયાર કરવામાં આવ્યું છે। અહીંયા આવવાથી મને ફાયદો થયો છે કે મારું જે સ્ટેજ ફિયર છે એ દૂર થયું છે અને લાઇબ્રેરીએ મને એક પ્લેટફોર્મ આપ્યો છે મારી નોલેજને વાર્તાલાપ તરીકે સ્પ્રેડ કરવા। અને અમે આ ટેબુ ગેમ રમતા છે એમાં બી આપણી થિંકિંગ સ્કિલ્સને બહુ ઇમ્પ્રુવમેન્ટ થાય અને આપણે વિચાર શક્તિ પણ વધે। હું ધોરણ 7માં ભણું છું। હમણાં અમારી સ્કૂલમાં વેકેશન પડ્યું છે, મેં ને મારા બધા મિત્રો આ લાઇબ્રેરીમાં પુસ્તકો વાંચવા અને આ ગેમ રમવા આવતા છે। મેં જ્યારથી આ લાઇબ્રેરીમાં આવતી છું મારી પુસ્તક વાંચવાની આદત બી ઘણી વધી ગઈ છે। આજથી કોરોનાના લીધે ઘરમાં જ એ ટેબ મોબાઈલ કમ્પ્યુટર એવું જ રમ્યા કરતો હતો, એમાં પેરેન્ટ તરીકે અમારી પણ ભૂલ છે કેમ કે અમે ઓફિસ કે ઘરના કામમાં વ્યસ્ત હોવાથી એને આપી દેતા હતા કે લે તું આટલું જોઈ લે તેટલામાં અમે કામ પતાવીએ, અમે એને ઓછો સમય આપી શકતા હતા। પણ હવે આ વેકેશન દરમિયાન જે લાઇબ્રેરી તરફથી આ એક્ટિવિટી સ્ટાર્ટ થઈ, અઠવાડિયાથી અહીંયા આવે છે અને એ એટલો બધો અહીંયા ખુશ છે કે એ જાતે સવારે ઉઠીને રેડી થઈ જાય છે અને કહે છે કે મને લાઇબ્રેરી મૂકી આવો, મને રમવાનું ગમે છે। અને એ અઠવાડિયામાં જ એટલો બધો ફરક છે કે એ ટેબ જોતો જ નથી, કાં તો બહુ ઓછો ટાઈમ થઈ ગયો છે અને જાતે બુક્સ વાંચતો થઈ ગયો। શિક્ષણની સાથે સાથે અન્ય ઇતર પ્રવૃત્તિઓના અનુભવોનું આદાન પ્રદાન કરવામાં આવે છે। આ એક ગેમ્સ રમાડવાની કે પુસ્તકો વાંચવાનો એટલો જ એનો મૂળ હેતુ નથી, પણ એની સાથે બાળકોનો સર્વાંગી વિકાસ કેવી રીતે થાય। એટલે ઘણી વખત બાળકો કહેતા હોય છે કે અમારું અહીંયા આવીને સ્ટેજ ફિયર ગયું, અમે શેરિંગ કરતા શીખ્યા, અમારું શબ્દ ભંડોળ વધ્યું છે, નવા પુસ્તકો વિશે અમે જાણતા થયા છે, એના ફાયદાઓ અમને સ્કૂલ્સમાં થાય છે। તો કદાચ અમારા જે પ્રયત્નો છે તેનું રિઝલ્ટ અમને બાળકો થકી દેખાઈ આવે છે। એટલે આ પ્રોજેક્ટમાં વધારે ને વધારે સંખ્યામાં બાળકોને જોડાય એવી રીતે અમે ઈચ્છા વ્યક્ત કરીએ છીએ। હાલના સમયમાં બાળકો મોબાઈલમાં આવતી ડિજિટલ ગેમ રમવાથી સંકુચિત અને આક્રમક બની રહ્યા છે, જેનાથી તેમનો વિકાસ રૂંધાઈ રહ્યો છે। ત્યારે વેકેશન વાંચનોત્સવ જેવા પ્રોગ્રામ થકી બાળકોને વાંચવા જેવા પુસ્તકો, ફિલ્મો અને રમતો બાળકોના મનને પ્રફુલ્લિત કરવા સાથે તેમને સમજદાર નાગરિક બનાવશે। ગુડ ન્યૂઝ ગુજરાત માટે નવસારીથી રાજેશ રાણાનો રિપોર્ટ.